આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞાપુરાણમાં નારી માત્મ્ય પ્રકરણ જોઈ રહ્યા છીએ. નારીની શું શક્તિ છે, નારીનો શું પ્રેમ છે, શું કરુણા છે, શું વાત્સલ્ય છે, એની અદભુત વાતો ગુરુદેવે અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા કીધી છે. ત્યારે આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલા હે જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસો બીનો રંગ ધોળા ધાવણ કેરી ધારા એ ધારાએ પીધો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ બેની ના હોઠે ની તરતા હાલરડામાં છેડ્યો કસો બીનો રંગ બેની ના હૈયામાં હોઠે ની તરતા હાલરડામાં છેડ્યો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ ભીષણ રાત્રિ કેરી પહાડો ની ત્રાડો માં તોડ્યો કસો બીનો રંગ સાગર ની પાડે સ્વાધીનતા ની કબરો માં મહેક્યો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ. પાવન પ્રજ્ઞા પુરાણમાં ગુરુદેવ કહે છે અનસૂયા આરોધંતી જેવી અનેક હતી ઋષિ માતાઓ દત્ત ભગવાનની જન્મ કથા આપે છે આ શક્તિનો પરચો. આજે પણ નારીની પુનઃ પ્રતિષ્ઠા કરવાનો છે આ વારો. તે સિવાય ઉગરવાનો કોઈ નથી દેખાતો આરો તે સિવાય ઉગરવાનો કોઈ દેખાતો નથી આરો. શહીદો ન ધગ ધગતા નિશ્વાસ નિશ્વાસે સળગ્યો કસો બીનો રંગ દોડી ધાવણ કેરી ધારાએ ધારાએ પીધો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ ખોરાજ મને લાગ્યો કસો બીનો રંગ. અનેક સંતોએ શક્તિ વહાવી છે આ નારી પ્રતિષ્ઠાને કાજે. 21મી સદી નારી સદીનું સૂત્ર ઘેર ઘેર ગાજે. નારીના પ્રેમ ઉદારતા સહનશીલતાને ભરપેટ તમે બિરદાવો તેના તપ ત્યાગ સમર્પણના અશ્રુ ગીત ખૂબ વહેવડાવો અશ્રુ ગીત ખૂબ વહાવો. ભક્તો ના તંબુરથી ટપકતો મસ્તી ભર ચાખ્યો કસો બીનો રંગ હો રાજ મે તો ચાખ્યો કસો બીનો રંગ નવલી દુનિયા કેરા સપનો માં કવિઓએ ગાયો કસો બીનો રંગ હો રાજ રાજ ગાયો કસો બીનો રંગ જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસો બીનો રંગ હો
રાજ મને લાગ્યો કસુંબી નો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. નર અને નારી કોઈ હરીફ નથી, અવળી ન કરો વાત, તે બંને એકબીજાના પૂરક છે. ભરપૂર ઉઠાવો લાભ, સંતાનો સંસ્કારીને મહાન બનશે, આનંદના ગીત ગવાશે, સતયુગ વગર માંગે આવશે, જો આ નારીને ન્યાય મળશે. સતયુગ વગર માંગે આવશે, જો નારીને ન્યાય મળશે. આવી પાવન પ્રજ્ઞા પુરાણમાં નારી મહાત્મ્ય પ્રકરણમાં ગુરુદેવ અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા નારીનો મહિમા બતાવી રહ્યા છે. એમાં બિલ્વ મંગળની વાત આવે છે. બિલ્વ મંગળ વેશ્યા ચિંતામણિ પર અત્યંત મુગ્ધ હતા. તેઓ પિતાના અંતિમ સંસ્કારમાંથી લોકોની નજર ચૂકવી વેશ્યાને ત્યાં જતા હતા. રસ્તામાં નદી આવતી હતી, નદી કેવી રીતે પાર કરે? પાણીમાં એક મરદું તણાતું હતું, તેની ઉપર સવાર થઈ નદી પાર કરી છે. મોડી રાત્રે વેશ્યાને ઘેર પહોંચ્યા છે. વેશ્યાએ એમને ખૂબ ધિક્કાર્યા છે. પોતાનો ધર્મ કર્મ છોડવા બદલ તેમના ખરાબ કૃત્ય માટે વેશ્યાએ બરાબરનો ઠપકો આપ્યો છે અને કહ્યું છે, જે સડેલી લાશ પર બેસીને આવ્યા એવી જ લાશ તમારી સામે ઊભી છે. આ મળમૂત્રથી ભરેલા આ શરીરનો મોહ છોડી જીવનનો સાચો માર્ગ અપનાવો. અને વેશ્યાના આ સારા ઉપદેશથી પ્રભાવિત થઈ અને નિંદનીય બિલ્વમંગળ મહાત્મા સૂરદાસ બની ગયા. એક વખત એ સૂરદાસ ભજન કરવા જઈ રહ્યા હતા. રાત્રિના 4 વાગે રિટર્ન વળ્યા હતા. પાછા વળતા હતા, રસ્તામાં એક મોટો કૂવો આવ્યો. સૂરદાસને ખબર નહીં, ભગવાનને ચિંતા થઈ. ભગવાન નાનકડા બાળકનું રૂપ લઈ અને સવારે 4 વાગે એમનો હાથ પકડી કૂવાની એક સાઈડથી દોરી ગયા અને હાથ છૂટો મૂકીને જ્યાં જવા જાય છે ત્યાં સૂરદાસજી બોલ્યા છે, બાય છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહ, હૃદય છુડા કે જાઓ તો સબલ જાઉં ચાહું તો. તમને કે નિર્બળ જાણીને મારો હાથ છોડાવીને જાઓ છો, પરંતુ દિલ છોડાવીને જાઓ તો હું તમને ખરા માનું. આવી અદભુત સંતનું પ્રાદાર્પણ એ એક નારીના માધ્યમથી થયું છે, વેશ્યાના સારા ઉપદેશથી થયું છે. સ્વામી વિવેકાનંદ જ્યારે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે એમના એક પ્રવચનમાં કહ્યું હતું કે મારે 100 આત્મસમર્પિત વ્યક્તિઓની જરૂર છે. એમના બીબાથી હું નવી પ્રતિભાઓ ટાળી શકીશ. 10 વર્ષના નોબેલ વિવેકાનંદનું સાહિત્ય પહેલા પણ વાંચ્યું હતું. ભારતની સેવા કરવાની કલ્પનાઓ એમણે અનેક વાર કરી હતી. આ ભાષણ એમને એવું લાગ્યું કે જાણે સિદ્ધુ એમના માટે જ કહેવામાં આવ્યું હોય. એ કુમારી નોબેલે કહ્યું, એ કુમારી જાતને સમર્પિત કરું છું, બાકીના 99 આપ શોધી લેજો. નારી શક્તિ આગળ આવી છે. તેઓ ભારત આવ્યા, સ્વામીજીએ એમને સંન્યાસ આપ્યો અને નવોદિતા એવું નામ પાડ્યું. તેઓ આજીવન સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની સેવા કરતા રહ્યા છે. જેન એડમ્સના પિતા સેનેટર અને મિલ માલિક હતા. એકને એક પુત્રી માટે એમણે અપાર સંપત્તિ સાચવીને રાખી હતી. જેન એડમ્સે પોતાનો સમય શ્રેષ્ઠ પુસ્તકોના વાંચનમાં ગાળ્યો અને પિતાના મૃત્યુ પછી બધી જ સંપત્તિ વેચીને અમેરિકામાં એક ડલ હાઉસ માનવ સેવા નામનું સંસ્થાન બનાવ્યું. એમાં સસ્તું ભોજન અને એ એમનો પ્રત્યક્ષ કાર્યક્રમ હતો. પણ એમાં આ બહાને હજારો વ્યક્તિઓ ત્યાં આવતી, એમને લોકોપયોગી જીવનની જીવવાની પ્રેરણા તે આપતા, એમના કાર્યની મહત્તા સમજાતા લાખો લોકો એમના સહયોગીઓ બની ગયા છે. એમણે સ્ત્રીઓ, બાળકો, વિકલાંગો અને રોગીઓની સેવા સહાયતા માટે અનેક સંસ્થાઓ ચલાવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા લીગ પણ એમની જ સ્થાપેલી સંસ્થા છે. એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. એ પૈસા એમણે લીગને દાનમાં આપી દીધા.
એડમ્સ આજીવન બ્રહ્મચારીણી રહ્યા છે. એમની કરુણાની મૂર્તિ દેહધારી દેવી માનવામાં આવતા હતા. કરુણાની મૂર્તિ હતા અને સાક્ષાત દેહધારી દેવી માનવામાં આવતા હતા. યુદ્ધ સમયે ભણેલી નર્સોની જરૂર પડી. કુમારિકાઓને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડને પૂરી સંખ્યામાં ભણેલી નર્સો મળી ગઈ. યુદ્ધ પૂરું થયા પછી નર્સોને ડોક્ટરોની સહાયિકા માત્ર બનીને રહેવું પડતું હતું. તેઓ પોતાની સ્વતંત્ર પ્રતિભાનો વિકાસ કરી શકતી ન હતી. સાહસિક વેનિટે કુશળ નર્સોની એક ટીમ બનાવી છે અને ઇંગ્લેન્ડની આસપાસના નાના નાના ટાપુઓમાં રહેતા આદિવાસીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ આદિવાસી વિસ્તારમાં જઈ ત્યાં પ્રસૂતિના સંકટમાં ફસાયેલી અનેક અભણ સ્ત્રીઓના પ્રાણ બચાવતા હતા. તેઓ બાળકો અને પુરુષોની પણ સેવા કરતા હતા. આ રીતે 30 ટાપુઓની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં રહીને પણ ત્યાંના પછાત લોકોની સેવા કરી. વેનિટ યુનિટની સંખ્યા 30 હતી. આ પુણ્ય કાર્ય કરવામાં ધીરે ધીરે નર્સોની સંખ્યા 300 જેટલી થઈ ગઈ. એમણે અનુભવ કર્યો કે વિલાસી જીવન જીવવાની સરખામણીમાં એમનું આ સેવાનું પગલું કેટલું કરુણાભર્યું છે. આ વેનિટ 80 સુધી જીવ્યા છે. એમણે આ પછાત વિસ્તારની આ જીવન સેવા કરી છે. કેટકેટલા સુંદર દ્રષ્ટાંતો આપી. નારીને કરુણાની મૂર્તિ બનાવી છે. નારી કરુણાની દેવી છે. નારી સંવેદનાની દેવી છે. આવી અદ્ભુત વાતો બતાવી ગુરુદેવ આગળના દ્રષ્ટાંતમાં કહે છે. પેરિસના એક સમૃદ્ધ પરિવારમાં જન્મેલી મીરા, આ મીરાના પૂર્વજન્મના સંસ્કાર એવા હતા કે જેને લીધે એમનું મન વિલાસમાં જરા પણ લાગ્યું નહીં. એમના અધ્યયનનો વિષય શરૂઆતથી જ આધ્યાત્મનો હતો. ઉંમર લાયક થતા એમનું લગ્ન ફ્રાન્સના પ્રખ્યાત દાર્શનિક રિચાર્ડની સાથે થયું. તેઓ પણ તત્વજ્ઞાનના કોયડા ઉકેલવામાં મગ્ન રહેતા હતા. સન 1914 બંને જણ ભારત આવ્યા અને પોન્ડેચેરીમાં રહ્યા. તેઓ અરવિંદના જીવનનું નજીકથી અધ્યયન કરવા અને એમના સત્સંગનો લાભ લેવા જતા હતા. થોડા સમય પછી તેઓ પાછા જતા રહ્યા. રિચાર્ડ પોતાની પત્ની મીરાના મનોભાવને સમજતા હતા. તેઓ પોતે મીરાને અરવિંદ આશ્રમમાં મૂકવા માટે આવ્યા કે જેથી એમની પ્રગતિની સાથે સાથે એમના આધ્યાત્મ ક્ષેત્રની પણ અસરકારક સેવા કરી શકે. મીરા પોંડેચેરી આશ્રમમાં હંમેશને માટે રહી ગયા. અરવિંદ એકાંત સાધનામાં તલ્લીન હતા. મીરા એમનો સંદેશો સાધકો સુધી પહોંચાડતા હતા અને સાથે સાથે આશ્રમની વ્યવસ્થા પણ ચલાવતા હતા. એમના સંરક્ષણમાં આશ્રમની ખૂબ પ્રગતિ થઈ. મીરા માતાજીના નામથી તેઓ પ્રખ્યાત થયા અને તેઓ એક સાચા અર્થમાં શ્રી અરવિંદનું પ્રતિનિધિત્વ કરતા હતા. એક ભક્ત ભાવ વિભોર થઈને પ્રાર્થના કરતા હતા. મારા પ્રભુ, દ્વાર ખોલો કે જેથી હું તમારી પાસે આવી શકું. ત્યાંથી પસાર થતા એક સંતે કહ્યું, જરા અંતરમાં ઊંડા ઉતરીને જુઓ તો ખરા કે ઈશ્વરનું બારણું કોઈ દિવસ કોઈના માટે બંધ રહ્યું છે ખરું? પોતાની માતાની પરિવારના સભ્યોની સેવા કરીને જુઓ, ભગવાન માતાના પાલવમાં છુપાયેલો જોવા મળશે. ભક્તને સાચી દિશા મળી. ઉપવન છોડી તે પરિવાર રૂપી તપોવનમાં જતા રહ્યા. ખરેખર સૃષ્ટાની કલા કારીગરી અને સૌંદર્યનું અદભુત સંમિશ્રણ નારીની કાયામાં જ થયું છે. એના પગથી માથા સુધીમાં એવી દિવ્ય લહેરો ઉઠે છે જેમાં ઉચ્ચ સ્તરીય અનુદાનોનો ભંડાર જોવા મળે છે. એમની પવિત્ર કોમળતામાં પારિજાતકના ફૂલોનું સાર તત્વ રહેલું છે. શ્રદ્ધા, કરુણા, મમતા, ક્ષમા, તુષ્ટિ, તૃપ્તિ, શાંતિ, આ સાતે ભાવનો સમન્વય જોવો હોય તો ભાવ નેત્રો ખુલતા જ એ પ્રત્યેક નારીમાં તેમનું પ્રગટીકરણ દ્રષ્ટિગોચર થશે. અદ્ભુત શ્લોકો બતાવ્યા છે, એનો ભાવાર્થ પણ જબરજસ્ત બતાવ્યો છે.
મણી પણ કીચડમાં ફસાયેલો હોય તો તે ઉપેક્ષિત અને તિરસ્કૃત જ રહે છે. મૌલિક વિશેષતાઓ હોવા છતાં પણ નારીને આગળ લાવવામાં ન આવે તો તે પણ પછાત અવસ્થામાં રહે છે અને તે અયોગ્ય સાબિત થાય છે. મેલો અને પહેલ પાડ્યા વગરનો હીરો પણ કાચ જેવો લાગે છે. પહેલ પાડવાથી જ હીરાનું સૌંદર્ય ચમકે છે અને એની કિંમત વધે છે. દર્પણમાં આપણો જેવો રંગ હોય છે તેવું જ પ્રતિબિંબ દેખાય છે. પરિસ્થિતિને અનુરૂપ જ નારી શ્રેષ્ઠ, મધ્યમ અને નીચ સ્તરની દેખાય છે. એનું સ્વરૂપ સ્ફટિક મણીની જેમ સ્વચ્છ છે. આ એક વિચારવા લાયક તથ્ય છે કે નારી ભાવના પ્રધાન છે. એની આ ભાવનાને ચોટ ન લાગવી જોઈએ. એને ઉચિત સ્નેહ, સન્માન, પ્રોત્સાહન, પ્રશિક્ષણ અને સહયોગ આપવામાં આવે તો એના સ્તરને ઊંચે ઉઠાવવું જરા પણ અઘરું નથી. નારી કલ્પવૃક્ષ છે. જે એને લગનપૂર્વક સિંચે છે, તેની દેખભાળ રાખે છે, તે તેની છાયામાં બેસીને પોતાના મનના તમામ મનોરથો પૂરા કરે છે અને ઈચ્છિત ફળ વરદાનના રૂપમાં પ્રાપ્ત કરે છે. નારીને દેવ માનવો નરરત્નોને જન્મ આપનાર ખાણની ઉપમા આપતા ઋષિ મુનિઓએ કહ્યું છે, નારીને દેવ માનવો નરરત્નોને જન્મ આપનાર ખાણની ઉપમા ઋષિ મુનિઓએ આપી છે. પરંતુ એ પરિસ્થિતિને પણ સ્પષ્ટ કરી દીધી છે કે નારીના પછાતપણાનું કારણ સમાજનું ઉપેક્ષાભર્યું વાતાવરણ છે. નારી તો પહેલ પાડ્યા વગરનો હીરો છે. એનું મૂળ સ્વરૂપ અત્યંત ઉજ્જવળ છે, સ્વચ્છ છે તથા શ્રેષ્ઠતાથી યુક્ત છે. અંગારા પર જામેલી રાખનું પડ તેના જ્વલનશીલ અને ગરમી આપવાના ગુણોને પ્રગટ થવા દેતું નથી. નારી પણ એક રીતે આવા જ ઉપેક્ષિત અંગારાયા કોલસાના ઢગલામાં પડી રહેલા હીરાની જેમ અણગળ સ્થિતિમાં પડી છે. જ્યાં સમાજ જાગૃત હોય છે ત્યાં, અથવા તો નારીના પોતાના દ્વારા અથવા પ્રગતિશીલ નાગરિકો દ્વારા એવા પ્રયાસો થયા હોય જેનાથી મુશ્કેલીઓ વચ્ચે પણ નારીનું સ્વરૂપ વધારે ખીલી ઉઠે, ત્યાં તે પ્રખરતાની મૂર્તિના રૂપમાં આગળ આવે છે અને સમાજને નવીન ચેતના આપે છે, નવી દિશાધારા આપીને જાય છે. વસ્તુતઃ નારીની માનસિક બનાવટ ભાવનાત્મક છે. તે તર્ક વિતર્કથી નહીં, ભાવ સંવેદનાઓથી પ્રેરાઈને પોતાની જીવન દિશા નક્કી કરે છે. ભાવુક હૃદય હોવાને લીધે સતત વાત્સલ્ય વરસાવનારી નારીને એની કરુણા સ્વાભાવિક રીતે જ ઉચ્ચ સ્થાને બેસાડીને વિરાટ વિશ્વનું એક અભિન્ન અંગ બનાવી દે છે. એટલે જ કવિ રિસ્કને કહ્યું છે કે માતાનું હૃદય એ સ્નેહથી ભરપૂર એક ઝરણું છે, જે સૃષ્ટિના આદિકાળથી વહી માનવતાનું સિંચન કર્યા કરે છે. નારીના એ ભાવ સંવેદનાને જો યોગ્ય રીતે પોષણ મળતું રહે તો એનો અભ્યુદય શક્ય છે. એ પણ અનિવાર્ય છે કે એની ભાવુક માનસિક સ્થિતિનું શોષણ ન થવું જોઈએ. જો શોષણ થાય તો એવી સ્થિતિમાં તે અંદરથી તૂટી જાય છે. નારીને કુટુંબ તથા સમાજના બધા સભ્યોનો પ્રેમ, શ્રદ્ધા અને સન્માન ભર્યો સહયોગ પણ મળવો જોઈએ. એનો બહુમુખી વિકાસ કરવા માટે ઉચિત શિક્ષણ અને પ્રોત્સાહનની વ્યવસ્થા પણ અનિવાર્ય રૂપે કરવી જોઈએ. શાસ્ત્રકારોએ નારીને ડગલે ને પગલે સહયોગ અને સન્માન આપવાનો નિર્દેશ કર્યો છે તથા એના આધારે જ પરિવારમાં સુખ, શાંતિ અને સુવ્યવસ્થાની સ્થાપના શક્ય બતાવી છે. જો તમે ઈચ્છતા હો કે તમારા કુળની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, જો તમે તમારું અને તમારા બાળકોનું કલ્યાણ ઈચ્છતા હો તો તમારી કન્યાને વિદ્યાવાન, ધાર્મિક અને શીલવાન જરૂર બનાવો. પિતા, ભાઈ, પતિ અને દિયર જે કોઈ પરિવારમાં છે તેઓ જો પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય તો તેઓ સ્ત્રીઓનું સન્માન કરે અને એમને પ્રસન્ન રાખે. જ્યાં સ્ત્રીઓનો સત્કાર થાય છે, સન્માન થાય છે, ત્યાં દેવતાઓ પણ નિવાસ કરે છે. યત્ર નાર્યસ્તુ પૂજંતે તત્ર રમતે દેવતા. અને જ્યાં એમનો સત્કાર નથી થતો ત્યાં બધી જ ક્રિયાઓ નિષ્ફળ જાય છે.
નારીને ઋષિઓએ કલ્પ વૃક્ષની ઉપમા આપવામાં આવી છે. નારીને ઋષિઓએ કલ્પ વૃક્ષની ઉપમા આપી છે. તેના સાનિધ્યથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે. જો એને ઉચિત સન્માન મળતું રહે, એને ઊંચે ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવે, તો એના જવાબમાં તે વરદાનોની વર્ષા કરી આખા સમાજને પરિવારને ધન્ય બનાવી દે છે. તે માનવીના બધા જ મનોરથોને પૂરા કરવા માટે સમર્થ છે. આવી અદ્ભુત વાતો ગુરુદેવ નારી પ્રકરણમાં બતાવી રહ્યા છે. ખૂબ સુંદર વાતો દ્વારા નારીનો મહિમા બતાવી રહ્યા છે. ત્યારે આપણી પાસે પણ આ ઋષિ ચિંતન ચેનલ દ્વારા, આ યુટ્યુબ દ્વારા જ્યારે આ નારી સન્માનની વાતો આવી છે, ત્યારે આપણે આને અણસાંભળી વણસાંભળી ન કરતા આવી દિવ્ય વાતોને અન્ય લોકો સુધી પોતાના સ્નેહી સ્વજનોમાં, પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી થઈએ એ જ અપેક્ષા સહ આજનું આ પ્રજ્ઞાપુરાણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.